રાજકોટ જિલ્લાના ઉપલેટાના લાંઠ ગામમાં છેલ્લા 6 દિવસથી પ્રતિદિન વરસાદ પડી રહ્યો છે અનરાધાર। આજે લાંઠ ગામમાં મેઘરાજાની અનરાધાર ઇનિંગ શરૂ થયેલી જોવા મળી હતી। લાંઠ ગામમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ઉપલેટાના લાંઠ ગામમાં ધોધમાર વરસાદ બાદ ગામમાં વરસાદી પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંઠ ગામની નદીઓમાં પણ વ્યાપક ગોળાપૂર જોવા મળી રહ્યું છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યો છે। લાંઠ ગામથી ઉપલેટા તરફ જવાનો રસ્તાને બંધ કરવામાં આવ્યો છે। લાંઠ ગામથી ઉપલેટા તરફ જતા કોઝવે પર પાણી ફરી વળતા આ રસ્તાને બંધ કરવાની ફરજ પડી છે। છેલ્લા 5 વર્ષથી સ્થાનિક લોકો કોઝવે ઊંચો બનાવવાની માંગ કરી રહ્યા છે, તેમ છતાં પણ કોઝવે ઊંચો બનાવવામાં આવતો નથી, જેને લઈને લોકોને દર ચોમાસામાં યથાસ્થિતિનો સામનો કરવો પડે છે। જ્યારે વધુ વરસાદ પડતો હોય છે ત્યારે આ કોઝવે બંધ થઈ જતા રાહદારીઓને લાંઠ ગામમાંથી ઉપલેટા તરફ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ કોઝવેને ઊંચો કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા વારંવાર કરવામાં આવે છે, પરંતુ બહેરા કાન અને આંધળી આંખે નજરમાં ન આવતું હોય તેવું આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। અને અધિકારીઓને પદાધિકારીઓને જાણે કે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાની કોઈ મનસા જ ન હોય, નીતિ જ ન હોય તેવું જોવા મળી રહ્યું છે, જેને લઈને 5 વર્ષથી આ ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનરાધાર વરસાદ વરસે ત્યારે આ પરિસ્થિતિ દર વર્ષે નિયમિત ઉત્પન્ન થતી હોય છે, જેનું કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વહીવટીતંત્રએ ઉપાય કરે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। ત્યારે જો 5 વર્ષથી કામ નથી થયા તે કામ હવે થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। અને આ કોઝવેને ઊંચો બનાવવામાં આવી યા તો પુલિયું બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી કરીને ગ્રામજનોનો સંપર્ક સતત શહેર સાથે રહે। દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ નિર્માણ પામતી હોય, જેને લઈને કોઝવે ઊંચો બનાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે। મારું નામ દિનેશભાઈ મકવાણા, લાંઠ ગામનો રહીશ છું। અહીંયા 4 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે। આજુબાજુના ગામમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે, તેને તકલીફ બહુ પડે છે। જે અહીંયા ભણવા આવ્યો હોય અને વરસાદ પડે તો એને જવું મુશ્કેલ થઈ પડે છે, અને ભણવા આવવું હોય તો મુશ્કેલ થઈ પડે છે। ત્યારે વરસાદ અતિ પડે છે ત્યારે બસોને આવવું જવું પણ તકલીફ વાળવું પડે છે। અને અમારો કોઝવે આજ 5 વર્ષથી સરકારશ્રી ભાજપ સરકારને રજૂઆત કરી રહ્યા છીએ, ત્યારે કોઈ ધ્યાનમાં લેતું નથી। અને બીજા નંબરમાં હોસ્પિટલે કોઈ ડિલિવરીનો કેસ હોય, કોઈ દવાખાનાનો કેસ હોય, મોત મુખમાં મુકાઈ ગયો હોય માણસ, તો 108 પણ આવી શકતી નથી અહીંયા। અને રજૂઆત વારંવાર કરી છે સરકારને, પણ ધ્યાનમાં લેતા નથી। અને આ સરકાર વંદે ગુજરાતના રથ લઈ અને વિકાસ યાત્રા કરી અને તાઇફાઓ કરી રહી છે, તો આ તાઇફાઓ કરવાની ક્યાં જરૂર છે? રૂબરૂ આવી અને ગામની મુલાકાત લેવી જોઈએ। અને આવતા સમયમાં કોઈ પણ સરકાર ચૂંટણી લડશે અને ચૂંટણીનો બહિષ્કાર કરશું, મતદાનનો બહિષ્કાર કરશું ગામ લોકો।